आगामी तारीख 17 થી 20 એપ્રિલ दरमियान सोमनाथ में तालीम संगम कार्यक्रम योजना तो सौराष्ट्र तालीम संगम कार्यक्रम द्वारा पीएम नरेंद्र मोदी एक भारत श्रेष्ठ भारत संकल्प साचा अर्थ में सार्थक थशे। तो आ कार्यक्रम द्वारा तमिलनाडु में वसेला सौराष्ट्रवासियों ने फरीथी वर्तमान गुजरात राज्य साथ जोड़वानो प्रयास करवामां आवशे। त्यारे कार्यक्रम में वधु लोकोने भाग लेवा सांसदीय मंत्री ऋषिकेश भाई पटेले अपील करी छे। तो केन्द्र अने राज्य सरकार संयुक्त प्रयासोथी योजानारा कार्यक्रम की पत्रकार परिषद में मंत्री भानुबेन बाबरिया तेमज सांसद मोहन कुंडारिया सहित आगेवानो हाजर रह्या हता। तो आ कार्यक्रम द्वारा तमिलनाडु में वसेला सौराष्ट्रवासियों ने फरीथी वर्तमान गुजरात राज्य साथ जोड़वानो प्रयास करवामां आवशे। अने सांसदीय मंत्री ऋषिकेश पटेले अपील करता जणाव्युं हतुं के तमिलनाडु में 25 લાખથી વધુ સોરઠવાસીઓ છે, તો 1200 વર્ષ પહેલાં તેઓ હિજરત કરી ગયા હતા અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં તેમનું માતૃભૂમિ સાથે મિલન થશે। આપણે કેવળ ને કેવળ સૌરાષ્ટ્રવાસી આવવાના છે એવું નથી, આની સાથે મૂળ તમિલ જે લોકો છે એમને પણ આમંત્રણ આપેલું છે। એટલે લગભગ એ રેશિયા પ્રમાણે 80-20 કાં તો 70-30 જેવો રેશિયો રહેશે અને એ લોકો ઓરિજિનલ જે તમિલ લોકો છે એ પણ એમની સાથે એમના આપણા મહેમાન બનવાના જ છે। અને સાથે આ જે ખર્ચાનો વિષય કયો તો એમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ આપણને સહયોગ છે, રેલવેનું સમગ્ર આયોજન એ કરી રહ્યા છીએ અને અહીંયા જ્યારે એમનો ઉતરવાનો વિષય હોય, એમને રાખવાનો વિષય છે, એમની મહેમાન ગતિ કરવાનો વિષય છે, તો એમાં ગુજરાત સરકાર પૂરેપૂરી પાર્ટિસિપેશન કરી અને તમામ ખર્ચો ગુજરાત સરકાર ભોગવશે। બેઝિકલી મેં પહેલાં કહ્યું એમ કે જ્યાં આગળ જેના જે કનેક્શન હોય એ પ્રમાણે જ કાર્યક્રમ થાય। હવે જે તમિલવાસીઓને જે વિસ્તાર કે જે જગ્યા સાથે એનું કોઈ કનેક્શન નથી, લાગણીના સેતુઓ નથી, ત્યાં આગળ લઈ જવાનો અર્થ નથી। કારણ કે લાગણીના સેતુ ત્યાં જ બંધાય કે એના જૂના કનેક્શન્સ હોય, જૂની લાગણીઓ હોય અને મૂળતઃ એ વિસ્તારમાં એમના રૂટ પણ હોય તો જ એ લાગણીનો સેતુ બંધાતો હોય છે। અને ધીમે ધીમે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ સાથેનું આદાન પ્રદાન જ્યારે પણ કરવાનું હોય, એની મહત્ત્વતા કોઈ પણ વિષયની શરૂઆત થતી હોય એ વખતે એનું ખ્યાલ એ પછી આવતો હોય, પછીના સમયમાં એના જે રિઝલ્ટ મળવાના હોય એ રિઝલ્ટના આધારે એનું મૂલ્યાંકન થતું। બિલકુલ બિલકુલ તમિલનાડુની અંદર પણ મેં કહ્યું કે કલા જગતની અંદર સંગીત, સિનેમા, પદ્મશ્રી થયેલા ત્યાંના લેખકો, આવા તમામ લોકોને શોર્ટ લિસ્ટ કરી કે જે ઓરિજિનલ સૌરાષ્ટ્રવાસી છે પરંતુ તમિલનાડુમાં પણ એના ડેવલપમેન્ટમાં, એના વિકાસમાં એ ઉદ્યોગકારો હોય કે ઘણા બધા બીજા ક્ષેત્રોની અંદર ઇનિશિયેટ લઈ હાઈકોર્ટના જજ પણ થયા હોય, સારા વકીલો હોય, આ બધાને પણ આપણે અહીંયા લાવવાના જ છીએ, એનું લિસ્ટિંગ પણ કર્યું છે અને સાથે સાથે એ બધાને લાવી અને એમની સ્પેશિયલ VIP આપણે ટ્રીટમેન્ટ પણ કરીશું અને એ પણ અહીંથી એક સુંદર મજાનો મેસેજ લઈ અને ત્યાં તમિલનાડુમાં જ ભગવાન કૃષ્ણનો માધુપુર મેળો આપણે દર વર્ષે ઉજવીએ છીએ। મારી વાત સાંભળી લો, એ વખતે નોર્થ ઇસ્ટના જે લોકો છે એ બધા અહીંયા આવે જ છે, સાથે સાથ 7 સિસ્ટર જે રાજ્યો છે એ બધા લોકો અહીંયા આવે છે અને એ ધીમે ધીમે એ બોન્ડિંગ એનું મજબૂત થતું જાય છે। આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આ રીતે એમને જોડવા માટે કનેક્ટિંગ કાર્યક્રમો પણ આપણે કરવાના જ